જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શ્રીમદ ભાગવદ્ ગીતાનો અધ્યાય આઠમો સાંભળશો જેનું નામ છે અક્ષર બ્રહ્મયોગ જેમાં બ્રહ્મ અધ્યાત્મ અને કર્મ વગેરેના વિષયમાં અર્જુનના સાત પ્રશ્નો અને એમના ઉત્તરો ભક્તિયોગનો વિષય શુકલ અને કૃષ્ણ માર્ગનો વિષયનું વર્ણન કરેલું મહર્ષિ વેદવ્યાસીએ રચેલી આ ભાગવદ્ ગીતાનો જે ઘરમાં નિત્ય પાઠ થાય છે તે ઘર પણ તીર્થરૂપ બની જાય છે ત્યાં વસનારાઓના પાપનો તે નાશ કરે છે જે મનુષ્ય ભાગવત શાસ્ત્રને અર્થપૂર્વક નિત્ય વાંચે છે તેના કરોડો જન્મના પાપો નાશ પામે છે જે ભાગવતના અર્ધા શ્લોક કે શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે નિત્ય યજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે પુરાણોમાં કહ્યું છે કે સો કામ છોડી ભજન કરવું હજાર કામ છોડી પ્રાતઃ સ્નાન કરવું દસ હજાર કામ છોડી દાન દેવું પ્રાતઃ કાળે ઉઠીને પ્રભુનું નામ લેવું કરોડો કામ છોડી શ્રીમદ્ ભાગવતનો પાઠ કરવો કારણ કે આ કલયુગમાં શ્રીમદ્ ભાગવતના પાઠ જ કલ્યાણકારી છે આથી દરેક વ્યક્તિએ થોડો સમય કાઢીને પણ શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ જરૂર કરવા જોઈએ તો મિત્રો આજના આ વિડીયોમાં શ્રીમદ ભાગવદ્ ગીતાનો આઠમો અધ્યાય સાંભળી આજના શુભ દિવસને પાવન બનાવીએ તો શ્રીમદ્ ભાગવદ ગીતાનો આઠમો અધ્યાય શરૂ કરીએ બોલો ભગવાન શ્રી જય અર્જુન બોલ્યા હે પુરુષોત્તમ શું છે શું છે કર્મ શું શું છે છે નામથી કહેવાયું અને અધિદૈવ કોને કહે છે હે મધુસૂદન આ પ્રસંગ અધિયજ્ઞ કોણ છે અને તે શરીરમાં કેવી રીતે છે તથા તમારામાં ચિત્ત પરોવેલો માણસો વડે અંતકાળે તમે કયા પ્રકારે ઓળખી શકો છો પોતાનું સ્વરૂપ અથાર્ત જીવાત્મા અધ્યાત્મ નામે કહેવાય છે તથા સકળ ચરાચર પ્રાણીઓનો ઉદભવ તેમજ અભ્યુદય કરાવનાર જે સૃષ્ટિ રચના રૂપી વિસર્જન અથાર્ત ત્યાગ છે એ કર્મ નામે ઓળખાયું છે ઉત્પત્તિ વિનાશશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂત છે હિરણ્યમય પુરુષ અધિદેવ છે અને હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામી સ્વરૂપે અધિયજ્ઞ છું જે માણસ અંતકાળે મને જ સ્મરતો સ્મરતો શરીર છોડીને જાય છે એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે એમાં સહેજ પણ સંશય નથી હે કુંતીપુત્ર આ માણસ અંતકાળે જે જે પણ ભાવને સ્મરણ કરતો શરીરને છોડે છે તેને તેને જ પામે છે કેમ કે એ સદા તે જ ભાવથી ભાવિત રહ્યો છે માટે હે અર્જુન તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર આ પ્રમાણે મારામાં આપેલા મન બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ હે પાર્થ એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત બીજી તરફ ન જનારા ચિત્તથી નિરંતર ચિંતન કરતો માણસ પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને એટલે કે પરમેશ્વરને જ પામે છે જે માણસ સર્વજ્ઞ અનાદિ સૌના નિયતા સૂક્ષ્મથી અતિસૂક્ષ્મ સૌનું ધારણ પોષણ કરનાર અચિંતાય સ્વરૂપ સૂર્ય સમાન નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ અને અવિદ્યાથી સાવ પર એવા શુદ્ધ સચિદાનંદ ધન પરમેશ્વરને સ્મરે છે એ ભક્તિયુક્ત માણસ અંતકાળે યોગ બળથી બે ભ્રમરોની મધ્યમાં પ્રમાણને પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિશ્વય મનથી સ્મરતો એ દિવ્યરૂપ પરમ પુરુષ પરમાત્માને જ પામે છે

પરમાત્મા સંબંધી યોગ ધારણામાં સ્થિત થઈને જે માણસ ઓમ એ એક અક્ષર સ્વરૂપ બ્રહ્મને ઉચ્ચારતો અને એના અર્થ સ્વરૂપ મૂજ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો શરીરને છોડીને જાય છે એ માણસ પરમ ગતિને પામે છે હે પુત્ર જે માણસ મારામાં અનન્ય ચિત્ત થઈને સદાય નિરંતર મૂજ સ્મરને સ્મરે છે એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું એટલે કે એને સહજ રીતે મળી જાઉં છું પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામીને દુઃખોના રહેઠાણ તેમજ ક્ષણ ભંગુર એવા પુનર્જન્મને નથી પામતો હે અર્જુન બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે પરંતુ હે કુંતીપુત્ર મને પામીને પુનર્જન્મ નથી થતો કેમ કે હું કાલાતીત છું અને આ બ્રહ્મા આદિના લોકો કાળ દ્વારા સીમિત હોવાથી નિત્ય છે

બધાય જીવો બ્રહ્માનો દિવસ શરૂ થતા અવ્યક્ત થી અથાર્થ બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત્રિ શરૂ થતા એ વ્યક્ત નામના બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં જલીન થઈ જાય છે હે પાર્થ આ એ જ ભૂત સમુદાય વારંવાર ઉત્પન્ન થઈને પ્રકૃતિને વશ થયેલો બ્રહ્માની રાત્રિ થતા લઈ પામે છે અને દિવસ શરૂ થતા ફરી ઉત્પન્ન થાય છે પરંતુ એ વ્યક્ત અવ્યક્ત કરતા ઉપર એવો અન્ય વિલક્ષણ જે સનાતન અવ્યક્ત ભાવ છે એ પરમ દિવ્ય પુરુષ સગળા જીવોના નષ્ટ થવા છતાંય નાશ નથી પામતો જે અવ્યક્ત અક્ષર એવા નામે કહેવાયું છે એ જ અક્ષર નામના અવ્યક્ત ભાવને પરમ ગતિ કહે છે તથા જે સનાતન અવ્યક્ત ભાવને પામીને માણસો પાછા આવતા નથી એ મારું પરમધામ છે હે પૃથાપુત્ર જે પરમાત્માની અંતર્ગત સર્વે ભૂતો છે તથા જે સચ્ચિદાનંદ ધન પરમાત્માથી આ આખું જગત પરિપૂર્ણ છે એ સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અન્ય ભક્તિથી જ પામી શકાય છે હે પરત શ્રેષ્ઠ જે કાળે શરીર છોડીને જનારા યોગીજનો પરત ન આવનારી ગતિને પામે છે અને જે કાળે જનારા પરત આવનારની ગતિને જ પ્રાપ્ત થાય છે એ કાળને એટલે કે બે માર્ગોને કહીશ આ બે માર્ગમાંથી જે માર્ગે જ્યોતિર્મય અગ્નિ અભિમાનની દેવતા છે એ દિવસનો અભિમાની દેવતા છે પક્ષનો અભિમાની દેવતા છે અને ઉત્તરાયણના છ મહિનાનો અભિમાની દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને જનારા બ્રહ્મવેતા યોગીજનો આ દેવતાઓ દ્વારા કર્મે કર્મે લઈ જવાઈને બ્રહ્મને પામે છે અને જે માર્ગે ધૂમાભિમાની દેવતા છે રાત્રિનો અભિમાની દેવતા છે કૃષ્ણ પક્ષનો અભિમાની દેવતા છે અને દક્ષિણા યના છ મહિનાનો અભિમાની દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને જનારા સકામ કર્મ કરનારા યોગી આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને ચંદ્રમાની જ્યોતિને પામીને સ્વર્ગમાં પોતાના શુભ કર્મનું ફળ ભોગવીને પાછા આવે છે કેમ કે જગતના આ બે પ્રકારના સુકલ અને કૃષ્ણ અથાર્થ દેવયાન અને પિતૃયાન માર્ગ સનાતન મનાયા છે આ બેમાંથી એક માર્ગ દ્વારા જનારા જ્યાંથી પાછું નથી ફરવું પડતું એ પરમ ગતિને પામે છે અને બીજા માર્ગે દ્વારા જનારા ફરી પાછો આવે છે એટલે કે જન્મ મરણને પામે છે હે પાર્થ આ પ્રમાણે બે માર્ગોને તત્વથી જાણીને કોઈ પણ યોગી મોહિત નથી થતો માટે હે અર્જુન તો સર્વકાળે સમબુદ્ધિ સ્વરૂપ યોગથી યુક્ત થા અથાર્થ નિરંતર મને પ્રાપ્ત કરવા માટે સાધન કરનાર થા

શ્રીમદ્ ભાગવદ્ ગીતા એ ભગવાનનો શ્વાસ છે હૃદય છે અને ભગવાનની વાગમય મૂર્તિ છે જેના હૃદયમાં વાણીમાં શરીરમાં તેમજ સઘળી ઇન્દ્રિયો અને એમની ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય એ મનુષ્ય સાક્ષાત ગીતાની જ મૂર્તિ છે એના દર્શન સ્પર્શ ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજા માણસો પરમ પવિત્ર બની જાય છે ગીતાજીની તોલે સંસારમાં યજ્ઞ દાન તપ તીર્થ વ્રત સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી ગીતા એ સાક્ષાત ભગવાન શ્રી ના મુખાર વિનમાંથી નીકળેલી વાણી છે અને એનું સંકલન કરનાર શ્રી મહર્ષિ વેદ વ્યાસજી છે તો મિત્રો આજના આ વિડિયોમાં શ્રીમદ ભાગવદ્ ગીતાનો આઠમો અધ્યાય તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ